ટેકનોલેજ ગુજરાતી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ટેકનોલેજ ગુજરાતી ચેનલ દ્વારા અમે આપના માટે કોમ્પ્યુટર અને મોબાઈલની અવનવી ટ્રિક્સ એન્ડ ટીપ્સ લઈને આવીએ છીએ જેથી તમારું નોલેજ અને તમારી માહિતી જે હોય તે ખૂબ જ સારી રીતે જાણકારી વધી શકે છે અને તમે એ માહિતી કે જાણકારી બીજાને શેર પણ કરી શકો છો તો આજે આપણે અહીંયા આ વિડીયો ટૂટલની અંદર જોઈશું આ પાંચ ભૂલ ક્યારે ના કરો નહીં તો પસ્તાશો આજના આપણા આ વિડીયોનું ટાઇટલ છે એ પ્રમાણે કે જ્યારે તમે આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ હશે જે મોબાઈલનો યુઝ કરતો હોય છે તો જ્યારે તમે મોબાઈલનો યુઝ કરતા હોવ છો તમારે ક્યારેક ને ક્યારેક આ નાની મોટી ભૂલ થતી હોય છે જેના કારણે તમારા મોબાઈલની બેટરી ખરાબ થઈ શકે છે ખરાબ થઈ શકે છે મતલબ ઘણા લોકોની થઈ પણ ગઈ હશે જેથી કરીને આપણે આ ખાસ પાંચ બાબતો જે આજે જોવા જઈ રહ્યા છીએ તે જોઈશું અને એમાંથી જે કઈ શીખવા જેવું હશે તે શીખી પણ શું જેથી કરીને હવે ભવિષ્યમાં તમે આ ભૂલ ના કરો અને તમારી મોબાઈલની બેટરી બચાવી શકો તો સમગા વગર હવે આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ તો સૌ પ્રથમ આપણી આજને જે આ ભૂલ કરીએ છીએ એ સૌ પ્રથમ ભૂલ છે એ મોબાઈલ ચાર્જ કરતા કરતા યુઝ કરવો એટલે કે જ્યારે તમે ઘણી ફોન મૂકી અને એની અંદર ચાલુ કરો છો છો અથવા કોલિંગ્સ કરતા હો છો વિડિયો કોલ કરતા હો છો એટલે કે એનો મહત્તમ ઉપયોગ કરતા હો છો હા જયારે તમે ચાર્જિંગ દરમિયાન કોઈનો ફોન આવે છે અને એકાદ બે મિનિટ અથવા પાંચ મિનિટ સુધી વાત કરો છો તો ત્યાં સુધી એ વાત કંઈ પ્રોબ્લેમ કરતી નથી પરંતુ જ્યારે તમે એને કોન્સ્ટન્ટલી એટલે કે સળંગ વપરાશ કરો છો જ્યારે ફોનનો ત્યારે એ ફોનની બેટરીની ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે એટલે કે જ્યારે તમે જોયું હશે કે ચા ચાર્જિંગ દરમિયાન તમે ફોનનો વપરાશ કરતા હોવ છો ત્યારે તમારા ફોનનું હિટિંગ લેવલ એટલે કે ગરમી ખૂબ વધી જાય છે તો એનું આ એક જ કારણ છે કે ફોનની બેટરી ઉપર લોડ પડે છે એના કારણે તમારી મોરની બેટરી ખરાબ થઈ શકે છે હવે આપણે આગળ વધીએ બીજા કારણ તરફ તો બીજું કારણ છે બેટરી સેવર એપ ઇન્સ્ટોલ કરવી એટલે કે આ તમે અંદર બેટરી સેવર એપ અત્યારે પ્લે સ્ટોર ઉપર અથવા આઈફોનના એપ ઉપર ઘણી જગ્યાએ તમને આ બેટરી સેવર એપ જોવા મળતી હોય છે એ બેટરી સેવર એપ્સ તમે ઇન્સ્ટોલ કરી અને તમને અંદર એવું બતાવવામાં આવે છે કે તમારી બેટરી આટલા ટકા સેવ થાય છે આટલા ટકા સેવ થાય છે પરંતુ એવું કશું હોતું નથી પરંતુ બેટરી સેવર એપ દ્વારા તમારા ફોનની જે અમુક એપ્લિકેશન્સ જે રનિંગ હોય છે ચાલુ એપ્લિકેશન્સ એ બંધ કરવામાં આવે છે એના દ્વારા તમે એ બેટરીનું નોટિફિકેશન તમને બતાવવામાં આવે છે પરંતુ એકચ્યુઅલમાં બેટરી સેવર એપ પણ તમારા મોબાઈલની બેટરી વધારે ઓલરેડી વપરાશ કરતી હોય છે માટે તમે બેટરી સેવર એપ યુઝ ના કરો એટલું તમારા માટે સારું રહેશે અને તમારા બેટરી માટે પણ સારું રહેશે હવે ત્રીજી ભૂલ તરફ આપણે આગળ જોઈએ તો કોઈ પણ કંપનીના ચાર્જરથી ચાર્જ કરવો તો અમુક વખતે તમે જયારે કોઈ સમય બહાર ગયેલા હો અથવા કોઈ ફ્રેન્ડના ઘરે ગયા હો અને ત્યારે તમારે ફોનની બેટરી ડાઉન થઈ જાય છે ત્યારે તમે એ ફ્રેન્ડનું ચાર્જર અથવા કોઈ બાર જગ્યાએ ગયા હોય તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિનું ચાર્જર તમે યુઝ કરતા હોય કરવાથી તમારા ના પરફોર્મન્સ ઉપર બહુ મોટો ફેરફાર થાય છે જેથી કરીને તમારા ફોનની બેટરી ખરાબ થઈ શકે છે હવે જોઈએ ચોથી ભૂલ ઘણા બધા એટલે કે સિત્તેર થી એસી ટકા લોકો એવા હશે જે પોતાનો ફોન આખો દિવસ યુઝ કરતા હોય છે પરંતુ એમને સમયના અભાવના કારણે એ લોકો આખી રાત ફોન ફોન ચાર્જિંગમાં ચાર્જિંગમાં જ્યારે સૂતી વખતે એ આખી રાત માટે મૂકી દે છે તો આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકો છો ત્યારે તમારા ફોનમાં એ ઓવર ચાર્જિંગનો પ્રોબ્લેમ થવાનો ભય રહે છે જેના કારણે તમારી બેટરી ખરાબ થઈ શકે છે હવે આપણે છેલ્લી ભૂલ જોઈએ તો કોઈ પણ ચાર્જ કંપનીનું ચાર્જર લેવો એટલે કે જ્યારે તમારા ફોનની અંદર તમારો ફોન જૂનો થાય અથવા કોઈ કારણે ચાર્જર એક બગડી જાય છે તો તમે જ્યારે એ ફોનનું ચાર્જર બજારમાં લેવા જાઓ છો તો કંપનીનું ચાર્જર લેવા જાઓ તો એનો રેટ વધારે હોય છે એટલે કે એનો ભાવ બજારમાં વધારે હોય છે તો એની જગ્યાએ તમે બીજું કોઈ ચાલુ ચાર્જર કોઈ પણ કંપનીનું ચાર્જર લઈ લેતા હોવ છો જે એના વોલ્ટેજ એના એમ્પિયર એ ફોન ને બેટરી સાથે અનુકૂળ હોતા નથી તેથી તમારા ફોન ને એ ખરાબ કરી શકે છે તો ક્યારે પણ આપણે એવું ચાર્જર લેવું જોઈએ નહીં તો આજની આ ટ્રીપ્સ ટ્રીક્સ તમે જોઈ એ પ્રમાણે તમારા ફોન ની બેટરી તમે કેવી રીતે સેવ કરી શકો છો એના આ મુદ્દા છે તે તમારા ખૂબ જ ઉપયોગમાં આવશે જો તમે અમારો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી આવતી દરેક અપડેટ તમને મળતી રહે અમારો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ